अहो बकेयं स्तनकालकूटं जिगांसयापाय यदप्यसाध्वी लेभे गतिं धातृचितां ततोऽन्यं कं वा कृपालुं शरणं व्रजेम। ॐ परात्पराय मत्प्रकाशकाय श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। कारणकारणाय श्रीस्वामिनारायणाय परब्रह्मणे नमो नमः। श्रीमन्मोक्षदातृभ्यो गुरुचरणेभ्यो नमो नमः। विक्रम संवत 2075 श्रावण वद 12 मंगलवार तारीख 27 ऑगस्ट 2019 कथास्थल भजन हॉल कुंडलधाम। આજે વ્રત કરવાની એકાદશી છે, આપણે સૌ એકાદશી રહીશું અને રાત્રે જાગરણમાં ભજન કથા કીર્તનનો પણ લાભ મળશે। હમણાં જે કથા ચાલે છે એ કથા આપણને સૌને આપતકાળે વિપત્તિ કાળે દુઃખના સમયમાં પૂરેપૂરું માર્ગદર્શન પૂરું પાડે છે। ગ્રંથકાર અથવા ગ્રંથના વક્તા બ્રહ્માનંદ સ્વામી માં ભક્તિ દેવી જ્યારે રડી પડ્યા ત્યારે ધરમદાદા એમને જે વાતો કરે છે એનો અહીંયા ઉલ્લેખ કરે છે। ઘણી બધી ભારતમાં થયેલી સતી સ્ત્રીઓની કીર્તિ વર્ણવી કે એ આવું જીવન જીવી ગયા, શસ્ત્રશાસ્ત્રોમાં એનો ઘણો બધો વિસ્તાર છે। જો કોઈ ધીરજવાન પુરુષ આને સાંભળે તો એ વ્યક્તિ પણ સાંભળતા એવી ફિલિંગ અનુભવે કે ઓહો કેવા કેવા સંકટના સમયમાં પણ આટલી બધી એમણે ધીરજ રાખી, એવી બધી કથાઓ ભક્તિ માતાને કહેવામાં આવે છે। આ પ્રસંગે ગ્રંથકાર એક ધીરજાષ્ટક અહીંયા રજૂ કરે છે। શ્રીમદ સત્સંગી જીવન જેવા પ્રમાણભૂત શાસ્ત્રોમાં પણ આ બધી વાતોનો ઉલ્લેખ છે। આ ધીરજાષ્ટકમાં સીતાજીની કરુણ કહાની રજૂ કરવામાં આવી છે। સીતાજી એટલે આપણે બધા જાણીએ છીએ, ભગવાન રામચંદ્રજી સાથે જેઓ વૈકુંઠથી અહીંયા પધાર્યા, જેને જગદંબા કહેવાય, મહાજ્ઞાની મહારાજા જનકની પુત્રી જાનકી, ભગવાન જેવા એના ધણી, તેમ છતાં એમણે એમના જીવનમાં કેટલા બધા કષ્ટો સહી લીધા, કેટલા બધા દુઃખો આવ્યા એ આખી સિરિયલ અહીંયા બતાડવામાં આવે છે। આપણે બધા જ ભેગા મળીને, અમે સંતો, તમે હરિભક્તો, આ અષ્ટકનું ગાન પાઠ કરી લઈએ, એટલા માટે કે અહીંયા છેલ્લે એનું બહુ જ મોટું ફળ કે છે। આવા અષ્ટકનો કોઈ પાઠ કરે, એને સાંભળે, એને કરોડો કષ્ટ હોય તો પણ ભગવાન નાશ કરે એવો મોટો આનો મહિમા લખ્યો છે। એટલે અહીંયા LEDમાં દેખાય, આપણે બધાએ સાથે પાઠ કરવાનો, સ્તોત્ર છે એ ગાવાની વસ્તુ છે। જો કે અષ્ટક લખ્યું હોવા છતાં એના 8 જ પદ્યો હોય એવો હમણાં કોઈ નિયમ નથી। અષ્ટક એક નામ થઈ ગયું છે, જેમ એવું વર્ણન આવે કે ભગવાને પીતાંબર પહેર્યું હતું, પીતાંબર પહેર્યું હતું એનો મતલબ પીળું ધોતિયું પહેર્યું હતું એવું ફિક્સ નહીં। અત્યારે ભગવાને ધોતી પહેરી હોય એનું નામ
પીતાંબર આવી એક ગુજરાતી ભાષામાં પ્રણાલી થઈ ગઈ છે, એવું જ અષ્ટકમાં છે. સ્તોત્રનું એક નામ અષ્ટક પડી ગયું છે. પહેલાં એવું હતું કે જેના 8 શ્લોકો હોય એને અષ્ટક કહેતા, અત્યારે તો એક વિષયને લગતું સ્તોત્ર બનાવવામાં આવે એને અષ્ટક કહી દે છે. તો હાલો આપણે બધા ગાઈ લઈએ, કારણ કે આપણા સૌના જીવનમાં પણ સીતાજી જેટલા નહીં તોય ઓછા વધુ કાંઈક ને કાંઈક અંશે દુઃખો, સંકટો, આપત્તિ, વિપત્તિઓ આવતા હોય છે. આનું ગાન કરી આપણે ભગવાનને રાજી કરીએ. જે જાનકી જનક પુત્રી સતી સુજાણ, શ્રી રામ સાથ વન માહી કર્યું પ્રયાણ, વેઠી વિપત્તિ અતિ ત્યાં પતિ સંગ જઈને, ધારેલ ધૈર્ય મનમાં વનમાં રહીને, કાયા કુસુમ કુમળી વરણી ન જાય, તેણે સયા અસય સંકટ સર્વદાય, છોડ્યું અવાધ સુખ ધામ તમામ તેણે, કીધો નિવાસ વન પંથ પ્રવાસ જેણે, લંકેશ વેશ બદલી નિજ દેશ લીધા, દુષ્ટે સીતાજી સતીને અતિ દુઃખ દીધા, સાંખી લીધું સકળ સંકટ ત્યાં શરીરે, આણી નહીં અધીરતા ઉરમા લગીરે, અગ્નિ પ્રવેશ સતીને કરવો પડેલો, મિથ્યાપવાદ તદપી સતીને નડેલો, મુક્યા ઘોર વન એ કલડા કરીને, લીધી નહીં ખબર કોઈ સમે ફરીને, સ્નેહી સગા સ્વજન જ્યાં નહીં કોઈ પાસે, આયુ વિતાવ્યું મુનિ વાલ્મીકિના આવાસે, કષ્ટો સયા સગર ભાવન માં રહીને, કેને કહ્યું ન નિજ સંકટ ત્યાં જઈને, વિજોગ રોગ પતિનો વધતો વિશેષ, રેતા અકેલા પણ લેશ કર્યો ન ક્લેશ, શિરે ઘણા દુઃખ તણા પડ્યા પ્રહાર, હાર્યા નહીં હિંમત તો પણ કોઈ વાર, વેઠી અતિ વિપદ આપત કાળ ટાણી, જાણે સુજાણ સહુ વાત લખી પુરાણી, શ્રી રામ નામ મનમાં સમરી સદાય, પૃથ્વી પ્રવેશ કરી છે લીલીધી વિદાય, પૃથ્વી પ્રવેશ કરી છે લીલીધી વિદાય. સીતાજીને વનમાં જવું પડ્યું. વનમાં ગયા પછી પણ રાવણે એમનું અપહરણ કર્યું. રાવણની લંકામાં 10-11 મહિના સુધી રોકાવું પડ્યું. જ્યારે ભગવાન રામ રાવણને મારી યુદ્ધ જીતી અને સીતાજીને લેવા માટે આવ્યા, સીતાજીને તો અરખનો પાર ન રહ્યો કે મને મારા મૂળભૂત સનાતન પતિ પ્રાપ્ત થયા. પણ મર્યાદા પુરુષોત્તમ રામે એક સવાલ ઊભો કર્યો કે સીતાજી, તમે પવિત્ર જ રહ્યા છો એનો પુરાવો આપો. સતી નારી માટે આ પ્રશ્ન કેટલો અઘરો. સીતાજીએ કીધું, તમે જે કહો એ કે તો અગ્નિ પરીક્ષા પૂરી પાડો. મતલબ રિયલ મોટો અગ્નિનો ભડકો સળગાવવામાં આવે અને એમાંથી એક સન્નારી સોંસરી નીકળી જાય અને એ વખતે એમના શરીર ઉપર કોઈ એટલે કોઈ જ ઈજા અગ્નિ ન કરે તો એ પ્રમાણ ગણાય. આવો એ જમાનો હતો. ખરેખર માં સીતાએ અગ્નિ પરીક્ષા આપી પાસ થયા. ભગવાન રામચંદ્રજી એમને લઈ અને અયોધ્યા આવ્યા. આવ્યા પછી પણ મિથ્યાપવાદ બંધ ન થયા.
દુનિયા એવી છે ને, આવડી મોટી પરીક્ષા આપી દેવતાઓએ શાંખ પૂરી, રાજા દશરથ પણ આવીને કહી ગયા કે બેટા રામ આ સતી છે, દુનિયાને શું કેવું. વળી પાછા લોકો અપવાદ મિથ્યા અપવાદ શરૂ થઈ ગયા કે અમારો રાજા રામ એવો 10-10 મહિના રાક્ષસ જેવાને ઘેરે રહેલી બાઈ બોલો ઘરમાં રાખે છે, અમારો શું વાંક તે અમને કયો છો, આવું લોકો બોલવા લાગ્યા. ફરી એક વખત માં સીતાને એકલા વનમાં જવું પડ્યું, જિંદગી ત્યાં જ ગુજારવી પડી. આખી જિંદગી પતિનો વિજોગ થયો અને અનેક આપત્તિઓ આવી તો પણ સતત ભગવાન રામના જ નામનું સ્મરણ ચાલુ રહ્યું. પૃથ્વી પ્રવેશ કરી છેલ્લી લીધી વિદાય, અને જ્યારે છેલ્લી વિદાય લેવાની થઈ ત્યારે એમણે પૃથ્વીમાં પ્રવેશ કરી લીધો. આવા આવા ભારતની સંસ્કૃતિમાં ઇતિહાસો રચાણા છે, એવી અનેક સતીએ વિપદા સહી છે, વિખ્યાત વાત્સલ શાસ્ત્ર વિશે રહી છે. એવું વિચારી નહીં શોક કરો જરાય, આપત્તિમાં અધિક ધીરજતા ધરાય, ધર્મદેવ કહે છે. આપતકાળ આવે ત્યારે રૂટીનમાં આપણે જેટલી ધીરજ રાખતા હોઈએ એના કરતાં પણ વધારે રાખવી જોઈએ. એક ન્યાય સંભળાવે છે કે રાત્રિ પછી સૂરજ ઉદિત થાય જેમ દુઃખો સહી સરસ સુખ મળે જ તેમ, રાતનું અંધારું સ્વીકારી લઈએ તો સૂરજ ઉગવાનો છે, અંજવાળું થવાનું છે. એમ હરી ઈચ્છાથી કોઈ પણ સંકટો આવી ગયા હોય જો એને સહી લઈએ તો આગળ બહુ જ સારું સુખ મળવાનું છે. જ્ઞાની કરે ન કદી કોઈ રીતે ક્લેશ, સ્વ ઈષ્ટનું સ્મરણ નિત્ય કરે વિશેષ. એક આવો સરસ મજાનો ઉપાય બતાડ્યો કે જે જ્ઞાની માણસો હોય એ ક્લેશ નથી કરતા પણ પોતાના ઈષ્ટદેવનું હર હંમેશ વિશેષ સ્મરણ કરવા લાગે છે. જો આપણે વિશેષ સ્મરણ કરીએ તો ભગવાન આપણા અંતરમાં રહીને આપણને ધીરજ આપે છે, બળ આપે છે અને આપણને જાળવી લે છે. આવું કીધું છે, સુખ દુઃખ સહુ વ્યષ્ટિ સમષ્ટિ માય. ભક્તિ દેવી નજર કરો આ બ્રહ્માંડમાં દુઃખ અને સુખ ક્યાં નથી, એમાં નથી નવીનતા કહું અલ્પ કાંઈ, એવું છતાં કરીશ સદ્ય ઉપાય એનો, તો પણ પાછો ઉપાય તો હું કરીશ, તમે જરાય દુઃખ લગાડશો નહીં, છોડી દઈયો દુસ્સહ શોક સમસ્ત તેનો. માટે તમે આ બધો શોક જે સહન ન થાય એવો છે એને તમે છોડી દો, હવે હું ઉપાય કરું છું. આટલી વાત અડધી રાતે ધર્મદાદાએ ભક્તિ માતાને સંભળાવી. ગ્રંથકાર લખે છે, એવા ઘણા વચન શ્રી વૃષદેવે કીધા, તે સાંભળી તુરત ઉર ઉતારી લીધા. શ્રી ધર્મદેવ ધન્ય ધીરજ ધારનાર છે, ધન્ય ધન્ય સતી સંકટ સાંખનાર. ધર્મદાદાને પણ ખૂબ જ ધન્યવાદ કે આવા સમયમાં એ ધીરજ ક્યારેય ગુમાવતા નથી. સતી ભક્તિ માતાને પણ અનંત વંદન સાથે ધન્યવાદ કે એમણે કેટલા કેટલા સંકટો સહી લીધા. હવે ધીરજાષ્ટકનું ફળ બતાડે છે. હે શિષ્ય સાંભળ અવશ્ય રહસ્ય વાત, આવે અતિ વિપત જે સમયે અઘાત. અઘાત વિપત્તિ આવી જાય જેનો કોઈ એન્ડ જ ન આવતો હોય, એવી આપત્તિ આવે ત્યારે તેવા સમયે ધીરજ અષ્ટક જો જપાય, આ અષ્ટકનો જો કોઈ જપ કરે પાઠ કરે, કોટી કસોટી સમ કષ્ટ વિનષ્ટ થાય. એક બે નહીં, એક વ્યક્તિ ઉપર કરોડ કરોડ કસોટી લીધા જેવા દુઃખ આવી ગયા હોય તો પણ એ બધા જ કષ્ટો નાશ થઈ શકે એવું ભગવાનના આ બધા ભક્ત સંતો ભક્તોના ધીરજાખ્યાન સાંભળવાના પાઠ કરવાના ફળ છે. ધન ધન કહું ધર્મ ધૈર્યતાને, ધન ધન પ્રેમવતી પતિવ્રતાને, અસહ્ય સમય ધૈર્ય ખૂબ ધાર્યું, ધીરજ સુઅષ્ટક અલ્પમાં ઉચાર્યું. ધર્મદાદાની ધીરજ અને પ્રેમવતીની પતિવ્રતા નિષ્ઠાને ખૂબ ખૂબ ધન્યવાદ છે, કારણ કે સહન જ ન થાય એવા સમયમાં પણ એમણે ખૂબ જ ધૈર્ય ધારી રાખ્યું છે. આ બધા પ્રસંગો ચિત્ત
ધીરજના અષ્ટક મેં અહીંયા ટૂંકમાં કહ્યું છે કે ધર્મદેવે ખૂબ જ ધીરજ ધારી સતીનું મન પણ સુશાંત કર્યું, પછી પોતે નિજ અંતરે કર્યો વિચાર, બેસી એકાંત. પતિ પત્ની હવે છૂટા પડ્યા, ભક્તિ માતા એમનું ભજન આરાધન કરવા લાગ્યા, ઈષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા, ધર્મદાદા બહાર જઈને ઉપાય વિશે વિચારવા લાગ્યા. પુષ્પ આ છ ની વાત શરૂ થઈ. ખબર નહીં, આજ પહેલી વાર ધર્મદાદાને એક નવા એંગલે વિચાર સ્ફૂર્યો કે મારા હાહરાએ મને અહીંયા ઘર જમાઈ રાખ્યો. એમની ઈચ્છા હતી કે મારે કારણે આ પ્રદેશના બધા જ ભૂદેવો ભણે ગણે ડાયા વિદ્વાન સુજ્ઞ સંસ્કારી થાય. ખરેખર એ તો ન થયું, ઉલટાનું મારે દુઃખનો કોઈ પાર ન રહ્યો. હવે મારા સાસુને સસરા તો થોડાક જ સમયમાં એ તો જતા રહ્યા. જેણે મને આટલા બધા ઉચ્ચ ભાવથી રાખ્યો એ તો વયા ગયા, હવે જે વધ્યા એમને આ વાતની કાંઈ પડી નથી, એની ગરિમા નથી. અહીંયા આ ગામમાં મારા ઉંમરના અનેક પુરુષો રહે છે, પણ એક પણ અહીં મારો ભાઈ નથી કે છે. ધર્મદાદાને શું વિચાર આવે છે? આ ગામમાં એક પણ મારો ભાઈ નથી. બાપ, આવા અતિ વિકટ સંજોગે ભાઈ હોય તો એ દુખે દુખ અને સુખે સુખ સાથ આપે. અરે રે, કોઈ મારો ભાઈ નથી. લ્યો, આવો વિચાર ધર્મદાદાને આવ્યો. જોયું, અને એ પણ વિચારવા જેવું છે કે આપણે ભાઈ અરે અવાર નવાર બગાડીને બેસીએ છીએ, અને એ પોણ્યા પછી પહેલા બહુ વાંધો હતો નથી, પણ ઘરમાં એક બાઈ આવવા માંડે ને, એક ભાઈને બાઈ આવી, બીજા ભાઈને બાઈ આવી, પછી ભાઈ ભાઈમાં હવે ભાઈચારો લગભગ ટાળી દે. બોલી, બે બાયું ભેગી થાય ને ચોટલાળિયું, એ અહીં સંપ અને શાંતિ ભૂસાડી દે. ધર્મદાદાને આજ આવો વિચાર આવે છે. જો સંકટ માં સહોદર વિના કોણ કરે આસમે સહાય, સંકટ માં સહોદર વિના કોણ કરે આસમે સહાય, વિધાતા એ વિપરીત થઈ મારા ભાગે લખ્યો નહીં ભાઈ, વિધાતા એ વિપરીત થઈ મારા ભાગે લખ્યો નહીં હે ભાઈ, જાણો જમણી ભૂજા બેઉ પાંખ પંખી ને જેમ, ભાઈ જાણો જમણી ભૂજા બેઉ પાંખ પંખી ને જેમ, પણ હવે એ વાત નો અફસોસ માટે કહો કેમ, પણ હવે એ વાત એ સ્વાર્થિયા સર્વે સગા શું કરે સંકટ માં સહાય, સ્વાર્થિયા સર્વે સગા શું કરે સંકટ માં સહાય, વૃદ્ધો તણા જે વચન છે તે વ્યર્થ કદી ન વધાય, વૃદ્ધો તણા જે વચન છે તે વ્યર્થ કદી ન વધાય, એ બાપે આપેલું જે બાળને નિજ વારસ માં જે વીત, બાપે આપેલું જે બાળને નિજ વારસ માં સ્વલ્પ ભલે હોય સંપત્તિ પણ ભોગવે થઈ ન ચિંત, સ્વલ્પ ભલે હોય સંપત્તિ પણ ભોગવે થઈ ન ચિંત, પણ ભોગવે થઈ ન ચિંત, પણ ભોગવે થઈ ન ચિંત. વાલા ભક્તો, ભગવાને કોઈ ડાયો સંસ્કારી સુજ્ઞ સદગુણી જો ભાઈ આપ્યો હોય તો આજે એને યાદ કરી લ્યો. ધર્મદાદા એક અફસોસ કરે છે
વિધાતાએ મારા ભાગ્યમાં ભાઈ લખ્યો નથી. હું મારા બાપનો એકનો એક દીકરો અને એ પાછો અહીં હા હરિયામ રહેવા વાળો. ખરેખર સાચું સંકટ આવે ત્યારે એક માં અને એક બાપના જે હોય એવા ભાઈઓ આપણી હારે રહે. જો કે કળજુગ છે તો એમાં 100% રિઝલ્ટ તો નથી છે. 100% બધા ભાઈઓને ખરેખર એવો સપોર્ટ કરે છે એવું નથી, પણ તોય બીજાની કરતા તો ભાઈની આશા વધુ રાખી શકાય. ભાઈ તો બાપ મારો જમણો હાથ કહેવાય. જેમ પંખીને બે પાંખ હોય તો ગતિ થાય, એમ આ સંસારમાં બે ભાઈઓ ભેગા મળે તો બહુ જ સારી સ્પીડથી જીવન યાપન કરી શકાય. શું થાય, આ સંસારમાં જેટલા કાંઈ હગા છે એ તો બધા સ્વાર્થિયા છે. હવે પોતાને સ્વાર્થનો પાર ન હોય એ આપણને શું સહાય કરે. આજ આ ટાણે મને એવું લાગે છે કે અમારા જે બાપદાદાઓ વૃદ્ધો જે કહેતા હતા ને એ વચન એકદમ 100% સાચું છે. કે શું કહેતા હતા એ વાત કરે છે કે બાપે આપેલું ભલે થોડું હોય, જે વારસામાં મળેલું હોય, જેના ઉપર આપણો હક કહેવાય કે બાપની વારસાઈમાં મળ્યું છે, એ થોડું હોય ને તો પણ એ આપણા ભાગનું, એટલે આપણા ભાગનું. નચીન થઈને આપણે એના ઉપર જીવન જીવી શકાય, પરંતુ સાસરિયાની સંપત્તિ આપણને એટલી બધી મળી કે એને કારણે ભલે આપણે કદીક સમ્રાટ જેવા બની ગયા તો પણ રાત દિવસ અંતરમાં શત્રુઓનો ઉચાટ તો કોઈ દી ન ટળે. કારણ કે એના ઉપર બાકીના કેટલા બધા પણ હક જમાવવા તૈયાર જ બેઠા હોય. હવે આ એમનો અનુભવ છે, તેઓ સાસરિયામાં રહ્યા છે એટલે એમને કંઈક આવું વિચારમાં આવે છે. એવું વીત્યું આજ મુજને કહ્યું ન જાય કષ્ટ અપાર, વિચારતા વૃષદેવને વહી આંખે આંસુડાની ધાર. ભક્તિ માતાની ગેરહાજરીમાં આજ ધરમદાદા ને બાપ આંહુડાની ધાર પડી ગઈ. કોઈ ભાઈને યાદ કરી લે બાપા. આ દુનિયામાં ઘણી વખત રામ અને લક્ષ્મણ જેવી ભાઈની જોડી બની છે. ખરેખર ક્યારે આવું બનતું નહોતું કે ધરમદાદા ધીરજ ખોઈને રડી પડે, પણ આજ વિચારતા એને આંસુ ચાલે ગયા. રે રે હવે એવો વિચારતા વૃષરાય રે ગળા થઈ ગયા ત્યાંય રે. વિચારતા વૃષરાય રે ગળા થઈ ગયા ત્યાંય રે. કોઈ જન ન જાણે એ રીતે રે, કોઈ જન ન જાણે એ રીતે રે, કોઈ જન ન જાણે એ રીતે રે, કોઈ જન ન જાણે એ રીતે રે. આસો લોચે થયા સ્વસ્થ ચિતે રે, તેરે ઊંડો વિચારો અંતર માય રે. શું કરવું ન સૂજે ઉપાય રે, ઊંડો વિચારો અંતર માય રે. શું કરવું ન સૂજે ઉપાય રે, એ કેમ કાઢો હું કોઈ નો વા કરે, વૃષરાય રે ગળા થઈ ગયા ત્યાંય રે. એવું વિચારતા વૃષરાય
અહીંયા શીખવા જેવી છે. કોઈ પણ ડાયો સુગ્ન માણસ ભગવાનની કૃપા પાત્ર બન્યો હોય તો ઘડી બગડી એના અંતઃકરણમાં વિચારો ભલે આવી જાય કે આ આવા છે ને આ આવા છે ને આ મને હેરાન કરે છે ને આણે મને સપોર્ટ ન કર્યો, પણ ગણતરીની ક્ષણોમાં એ સ્વસ્થ થાય અને આવું વિચારવા લાગે છે કેમ કાઢું હું કોઈનો વા કરે, નડે લલાટે લખેલા આ કરે. ભાઈનો, હગાનો, વાલાનો, સાસરિયાનો, પિયરિયાનો કોઈનો વાંક કાઢવો એ મારા માટે બરાબર નથી. મારા કપાળમાં લખેલા મારે ભોગવવાના છે, એમાં હું કોકના ઉપર દોષ દઉં એ તો બીજું પાપ થઈ ગયું. એટલે આવું દાદાને વિચારમાં આવવા લાગ્યું. એ વિના દુઃખ ન હોય આવું રે મહારાજ, કુકર્મ પ્રારબ્ધ વિના આવું દુઃખ હોય કાંઈ? સતીને શી રીતે સમજાવું? દાડી દુસહ દુઃખ દેખાય અબળાથી શી રીતે સહેવાય? ઊંડા ઉતરી ગયા અંતરમાં. કોણ? ધર્મદાદા. અને બરોબર ખૂબ ઊંડા ગયા. પરમાત્માનું સ્મરણ થતા 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 પિતાનું વેણ સાંભળ્યું ત્યાંય. ભગવાને દયા કરી, એક ઉપાય માટેનો જપકારો કર્યો. શું પિતાજી કહીને ગયા હતા? બેટા, કુળદેવ અંજની કુમાર, જે વાયુ કુમાર મારુતિ નંદન હનુમાનજી છે ને, એ આપણા કુળદેવ છે. જ્યારે બરોબર સંકટ આવે તો એમને સંભાળજો. આવું મારા પિતાશ્રી કહી ગયા છે તો હવે હું હનુમાનજી દાદાને આરાધું. પણ રહીશ છપૈયામાં દુઃખ દૂર થશે નહીં. આ કે છે અહીંયા ને અહીંયા તો દુઃખના ડુંગરા આવી રહ્યા છે, અહીં નહીં હોખાવે. હા હરિયાનું ગામ, હાહુન હાહરો જે મા બાપ જેવા હતા એ તો જતા રહ્યા. એણે મારા બાપને વચન આપ્યું હતું કે હું મારા પ્રાણની જેમ સાચવીશ, પણ હવે એના પોતાના પ્રાણ વેગે કર્યો. દંપતી મળી વિચાર આવી રહ્યા અયોધ્યા મોજાર. બે જણા ફરી પાછા અયોધ્યામાં આવી ગયા. જ્યારે અયોધ્યા આવ્યા ત્યાં શું કામ કર્યું? હનુમાન ગઢીમાં અહીં આપ ધર્મદેવ જપે નિત્ય જાપ, હસી બોલ્યા હનુમાન ત્યારે, તમે આજ સુધી કોઈ વારે મને હંભાયરો નહીં જા માટે? લ્યો બોલો. અયોધ્યામાં સુપ્રસિદ્ધ હનુમાન ગઢી કરીને હનુમાનજી મહારાજનું મંદિર છે. ધર્મદાદા રોજ જાય, એમના સ્તોત્રનો પાઠ કરે, મંત્ર જાપ કરે. તો એક દિવસ હનુમાનજી દાદા બોલ્યા હો કે આટલા બધા દી વયા ગયા, મને હંભાયરો કેમ નહીં? કેમ વેઠી ઉપાધિ ઉચાટે? દુઃખ સાથે આટલી બધી ઉપાધિ શું કામ તમે વેઠી લીધી? પણ સાંભળજો હવે વૃક્ષ, ચાલો કમસે કમ હવે મને હંભાયરો, હવે હું કવિ સાંભળો. ધારો ધીરજ હવે થોડા દિવસ, કે છે હવે જાજા દિવસ બાકી નથી, થોડા દિવસ હવે ધીરજ રાખો. કે પણ ધીરજ તો રાખી રાખીને અહીં પૂગી ગયા, હવે ગટપણ આવી ગયું, કાંઈ ઉપાય? કે ઉપાય કહું છું ને સાંભળો, ખાલી ધીરજ ધારવાની વાત નથી કહેતો, ઉપાય બતાડું છું. ઉપાય સક્સેસ જાય ત્યાં સુધી તો ધીરજ રાખવી જોઈએ. કે શું ઉપાય? હનુમાનજી દાદા બોલે છો, અહીંથી જાઓ વૃંદાવનમાંય, જ્યાં રહે શ્રી કૃષ્ણ સદાય ટળી જશે ત્યાં દુઃખ તમારું, સત્ય વચન માનજો મારું. વૃંદાવનમાં જાઓ ત્યાં તમારું દુઃખ ચોક્કસ ટળશે. આ બધી પરમાત્માની ગોઠવણ છે ભાઈ. પરમાત્માના સંતો અને ભક્તો પ્રભુને ગમતું હોય એવું આપણને કહી અને રસ્તો કાઢી આપે છે. આટલું કહીને હનુમાનજી દાદા અદ્રશ્ય થઈ ગયા. દંપતી એટલે બંને પતિ પત્ની રાજી થઈ અને ચાલ્યા. ત્યાંથી આવ્યા છપૈયામાં. આપ મેલ્યા મોસાળે રામ પ્રતાપ. પહેલી વાર હારે લઈ ગયા હતા ને તો તકલીફ બહુ પડી હતી, નાની ઉંમર હતી. આ વખતે ફરીને વૃંદાવનમાં જવાનું છે. વૃંદાવનની વાટ બહુ દૂર છે ભાઈઓ. છપૈયાથી વૃંદાવન જવું હોય તો લગભગ 615 કિલોમીટર હાલીને જવાનું. બોલો, નહીં રોડ નહીં કોઈ એવા રસ્તા, એમ જવાનું. એટલે છપૈયામાં જઈએ, મામા મામીને ભાણિયાભાઈ હોંપ્યા કે ભાઈ થોડાક દી તમે આને સંભાળજો ને અમે જાત્રા કરી આવી. પોતાના શરીરના જેટલા કંઈક પ્રોબ્લેમો આવી શકે એવી સંભાવના લાગી
એની ચિંતા છોડી દીધી કે ખાવા મળે ન મળે, જે થવાની હોય તે થાય, હનુમાનજી દાદાની આજ્ઞા છે તો હવે વૃંદાવનમાં જાઉં. વહેલી લીધી છે વ્રજની વાટ, વાટે ઉલ્લંઘ્યા અતિ અરણ્ય, મોટા મોટા જંગલો આવ્યા. એ જમાનામાં તો જંગલ વન બહુ હતા ને, એ બધા ઉલ્લંઘવા પડ્યા. એ ઉલ્લંઘતા ઉલ્લંઘતા હાલ્યા ગયા ત્યારે વચ્ચે નૈમિષારણ્ય ક્ષેત્ર નામનું એક મોટું તીર્થ આવ્યું. કહેવાય છે છપૈયાથી 215 આસપાસ કિલોમીટરે નૈમિષારણ્ય આવ્યું. ત્યાંથી ચાલ્યા વળી બેઉ જણા, દુઃખ સૈયામાં રાખી નહીં મણા. ત્યાં કોણ ખાવા દેવા વાળું તૈયાર બેઠું હોય? હે, ગ્રહસ્થ છે, ખાવાનો પીવાનો હોવાનો રહેવાનો કોઈ મેળ નહીં, અને ચાલ્યા જ જવાનું, બસ ચાલ્યા જવાનું. ત્યારે પામ્યા પોતે વૃંદાવન થયા દંપતી દિલ પ્રસન્ન, વ્રજભૂમિએ કર્યો પ્રવેશ, પંથ શ્રમ રહ્યો નિલેશ હાશ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની આ લીલાભૂમિ જ્યાં એમાં પ્રવેશ કર્યો તો આટલો મોટો 600 કિલોમીટરનો થાક એ ઓગળી ગયો. નિહાળી મૂર્તિ ચિત ચોર, માથે ધેરો છે મુગટ મોર. વૃંદાવનમાં બાંકે બિહારી જેવા જે જે મંદિરોમાં શ્રી કૃષ્ણ પરમાત્માના સ્વરૂપો હોય એ જોયા, દર્શન કર્યા અને આનંદ આનંદ થઈ ગયો. અંગો અંગ આભૂષણ સાજે, રાધા સંગે શ્રી કૃષ્ણ બિરાજે, ઝૂલે ફૂલ દોલે વ્રજચંદ, જય જય બોલે જન વૃંદ. એવી શોભા નિહાળી અનુપ, સ્નેહે બેઉ થાય તદરૂપ. સ્તુતિ કરી કર્યા દંડવટ, આવ્યું અંતરે સુખ અત્યંત. શાંતિ શાંતિ થઈ સુખ થવા લાગ્યું. હનુમાનજી દાદાએ આશીર્વાદ આપ્યા છે. બહુ સમય પછી ફરી પાછી આવી શાંતિ અને સુખનો અહેસાસ થયો. ત્યાંથી આવ્યા ગિરિ ગોવર્ધન, ઉમટેલા ત્યાં અસંખ્ય જન. પછી પ્રેમે પ્રદક્ષિણા કરી, બેઉ બેઠા એક સ્થળે ઠરી. ગોવર્ધનની પ્રદક્ષિણા કરવાનો બહુ મોટો મહિમા છે, એમાં જોડાણા. અને પછી બેઉ જણા કોઈક સારું એકાંત સ્થળ હતું ત્યાં હવે બેઠા. વૃંદાવનમાં આવ્યા, હનુમાનજી દાદાએ કીધું છે હવે શું થશે અહીંયા. આપણને એવું નથી કીધું શું થશે, પણ એમ કીધું છે વૃંદાવન જાઓ, જરૂર તમારા બધા દુઃખ ટળશે. હવે જ્યાં અહીંયા બેઉ બેઠા છે, અચાનક પ્રભુ ઈચ્છાથી એક ઘટના ઘટે છે. કઈ ઘટના ઘટે છે? બદ્રિકાશ્રમમાં દુર્વાસાએ શાપ આપ્યો ત્યારે ત્યાં જેટલા હાજર હતા એ બધા જ ઋષિ મુનિઓને શાપ થયો હતો. એ બધા પૃથ્વી ઉપર પ્રગટ્યા છે, પણ આજ દિવસ સુધી એકબીજાને એકબીજાની મુલાકાત નથી થઈ. કદાચ મુલાકાત થઈ ગઈ હોય તો ઓળખ કોઈ દિવસ નહોતી થઈ કે અમે બદ્રિકાશ્રમવાળા આ આ અહીંયા અહીંયા જન્મ્યા છીએ. અને આજ પહેલી વાર ભગવાનના સંકેતથી એ મુલાકાત થઈ ગઈ, એ વાત આવે છે. ત્યાં તો હરિ ઈચ્છા અનુસાર રે મળ્યા મુનિ મંડળ એ વાર રે. ત્યાં તો હરિ ઈચ્છા અનુસાર રે મળ્યા મુનિ મંડળ એ વાર રે. એ ઓળખાણ પડી માહો માય રે, ઓળખાણ પડી માહો માય રે. હે તો વાજુ પરસ્પર ત્યાંય રે, હે તો વાજુ પરસ્પર ત્યાંય રે. હૈયા હિબ ક્યા હે તમા બહુ રે, પછી મળ્યા પરસ્પર સહુ રે. તમા બહુ રે, પછી મળ્યા પરસ્પર સહુ રે. એ અતિ વિપદ પડેલી ઘણી રે, અતિ વિપદ પડેલી ઘણી રે. પરસ્પર કહી નિજ તણી રે, પરસ્પર કહી નિજ તણી રે. એ પરસ્પર કહી નિજ તણી રે, પરસ્પર કહી નિજ તણી રે. ત્યાં તો હરિ ઈચ્છા અનુસાર રે મળ્યા મુનિ મંડળ એ વાર રે. ત્યાં તો હરિ ઈચ્છા અનુસાર રે
ભગવાનની કૃપાથી ભેગા થઈ ગયા. ઓળખાણ પણ પડી, જેવી ઓળખાણ પડી અને ભાઈ હેતનો ઉભરો આવ્યો હો, જેમ પુણ્યમે સમુદ્રમાં ભરતી આવે એમ હિબકી હિબકીને હેતમાં હોવ રડી પડ્યા, ભેટી પડ્યા અને પછી વાત કરી, કહો મૂર્તિ દેવી, તમે ધર્મ પ્રજાપતિ, તમે આવા વેશમાં કે તમારે કેમ આટલા બધા શરીર હુકાઈ ગયા? કે અરે કોઈ દી પેટ ભરીને હરખું ખાવા નથી મળતા, પહેરવા ચીથરા નથી મળતા. આવું જ થાય ને, દુર્વાસાનો શાપ લાગ્યો બાપા. બધા એકબીજાએ એકબીજાની કહાની સંભળાવી સુણીને બધા શોકાતુર થઈ ગયા. એ વખતનું તો વર્ણન શું કરવું. એ વખતે ધર્મ રાજા સૌ પ્રત્યે બોલ્યા કે હવે છે ને, હાલો આપણે આનો કંઈક ઉપાય કરીએ. ભગવાનની ઈચ્છાથી આપણે બધા ભેગા થઈ ગયા તો આપણે આનો કંઈક ઉપાય કરીએ. આવું ધરમદાદાએ કીધું. શું ઉપાય કરવો? ધરમદાદાનું આ પ્રભુ કૃપાથી એક ચિંતન એમણે પેશ કર્યું કે જો એક ચિત્ત થઈને આવા પવિત્ર તીર્થસ્થાનમાં આપણે શ્રી હરિજીનું સ્મરણ ઉપાડો, એ વિષ્ણુ યાગ કરવાની રીત છે. વિષ્ણુ યાગમાં આપણી પાસે ઘી ન હોય તો ચાલે, ચોખા ન હોય તો ચાલે, ભૂદેવને દેવાની દક્ષિણા ન હોય તો ચાલે, પણ પરમાત્માનું સ્મરણ ઉપાડીએ તો વિષ્ણુ યાગ થવા લાગે. પછી એવી રીતે સૌ મળી કેરો યજ્ઞનો આરંભ વળી. શું યજ્ઞમાં કરતા આખો દિવસનો સ્કેડ્યુલ બતાડે છે. સ્નાન કરી સવારમાં નિત્ય મંત્ર પાઠ ભણે એક ચિતે. પ્રેમવતી અર્થાત ભક્તિમાતા પ્રભુ પ્રેમમાં રાસલીલાના 5 જે અધ્યાયો છે એનો પાઠ કરે. આખો દિવસ એ રીતે જાય, બીજી કોઈ સગવડતા તો હતી નહીં. તે આખો દિવસ બધા ભગવાનના નામ જપે, સ્તોત્ર પાઠ કરે, કીર્તન ધૂન કરે. ભક્તિ માતા છે તો રાસ પંચાધ્યાયીના પાઠ કરે. એમ આખો દિવસ જાય અને રાત્રે વાજિંત્ર વજાડીને ગાય. ખંજીરા મંજીરા કરતાલ આવું બધું કાંઈક હોય એ વગાડીને બધા ધમાકેદાર ભજન કરે. તાલ પખા જાંજ બજાવે હતી હેતે હરિગુણ ગાવે. એમ માંડો અખંડ અખાડો વીતે ભજનમાં રાત દાડો. આ પણ શીખવા જેવી બાબત છે કે જ્યારે જીવનમાં સહન ન થાય એવું સંકટ આવે ત્યારે સંકટને જ હંભાર હંભાર કરવાથી સંકટ ડબલ લાગે, હોય એના કરતાં વધુ અનુભવાય. પણ સંકટને દુઃખને સંભાળવાનું પડ્યું મૂકી ભગવાન જ સંભાળ્યા કરી. આપણને ગમે એવા પાઠ ભજન ધૂન કથા કીર્તનનો જોગ રાખી મનને એમાં પરોવી દઈએ તો ભગવાનની કૃપા જલ્દી થાય. આમ દિવસો ઉપર દિવસો જાય છે. શ્રીમદ સત્સંગી જીવનના મત પ્રમાણે જોઈએ તો લગભગ 54 દિવસો વ્યતીત થઈ ગયા. ત્યારે વિક્રમ સંવત 1835ની વૈશાખ સુદ એકાદશી આવી. તેથી કર્યું જાગરણ જન પ્રભુજીને કરવા પ્રસન્ન. આજ પણ એકાદશી છે, બધાએ વ્રત કર્યું, રાત્રે જાગરણ કર્યું માત્ર પરમાત્માને જલ્દી જલ્દી રાજી કરવા માટે. થયું બ્રાહ્મ મુહૂર્ત જે વાર મહા તેજનો જોયો અંબાર. સવારના 5 વાગે આસપાસનો જે સુમાર હતો ત્યારે બધા જ ઋષિ મુનિઓએ અચાનક તેજનો મોટો સમૂહ જોયો. અને તેજના સમૂહમાં શું બન્યું સાંભળો. તેહ તેજ માયા તદ રૂપ રે દીઠા દ્વિભુજ દિવ્ય સ્વરૂપ રે. તેહ તેજ માયા તદ રૂપ રે દીઠા દ્વિભુજ દિવ્ય સ્વરૂપ રે. એ મહામુક્ત મંડળ સને શોભે સુખ કાંદરે મુખે હસી રહ્યા મંદ મંદરે. સને શોભે
પ્રભુએ દર્શન દીધા. ભગવાનને આવી રીતે દર્શન દેતા મંદ મંદ હસતા નિહાળી બધા જ ભક્તજનો સમાધિ જેવી સ્થિતિમાં સ્થિર મનના બની ગયા. ઉરમાં અપાર આનંદ પામ્યા. સૌએ સ્નેહે નમસ્કાર કર્યા. અતિ સ્નેહમાં સૌ કોઈ સ્તુતિ કરવા લાગ્યા કે હે પ્રભુ, હે દીનબંધુ, તમે દયા કરી અમને આજ દર્શન દીધા. અમો તમારે શરણે આવ્યા છીએ. હવે કાંઈક કૃપા કરીને હે પ્રભુ અમને સહાય કરો. આવી જ્યારે સ્તુતિ સાંભળી ત્યારે સુખકંદ શ્રીહરિ એવું બોલ્યા કે સુણો ધર્મ ભક્તિ અને મુનિવૃંદ, તમે બધા અમારી વાત સાંભળો. પ્રભુએ આશીર્વાદ આપ્યા. શું આપ્યા? મારા જાણી તમોને જરૂર દાઢી દુઃખ દે છે અસુર માટે. સુણો સૌ મુનિજન, ધારો ધીરજતા થોડાક દન. તમે મારા ભગત છો, મારી આજ્ઞા પાળો છો. તમારી આ જગતમાં ચોમેર કીર્તિ હોય છે એટલે પેલા અસુરો છે ને એ તમને પીડે છે. પણ હવે થોડાક દિવસ ધીરજ રાખો. મારા વિના અસુરનો ત્રાસ કોઈ કરી શકે નહીં. નાશ માટે ધર્મ ભક્તિને ભુવન પુત્ર રૂપે હું ધારીશ તન. આ ધર્મ ભક્તિને ઘેરે હું એમના દીકરા રૂપે અવતરીશ. સૌના દુઃખ દૂર કરીશ, વળી ભૂમિનો ભાર હરીશ. એવી રીતે આપી વરદાન થયા પ્રભુજી અંતરધામ. પછી ધર્મ ભક્તિ મુનિ સૌ રાજી થયા હૃદયમાં બહુ ખાસ. આપણા સાચા તારણહાર પરમાત્માએ દર્શન દીધા અને વળી આશીર્વાદ આપ્યા. હવે પ્રભુ જલ્દી જલ્દી પ્રગટ થવાના છે માટે આપણા બધા દુઃખ જાશે અને સુખ સુખના દિવસો આવશે. જાણ્યું આવ્યો મહાદુઃખ અંત, કાંજે મળ્યા પોતે ભગવાન. પણ વર મળ્યાની જે વાત કેની આગે ન કરો વિખ્યાત. છેલ્લો આવો ઠરાવ કર્યો કે ભાઈ આજ દિવસ સુધી તો આ લોકોએ આપણને પજવવામાં કાંઈ કમી રાખી નથી. ભગવાનને દયા કરીને આશીર્વાદ આપ્યા છે તો આપણે બધા હવે છૂટા પડીએ છીએ. ત્યારે એક વાત નક્કી કરો કે જ્યાં સુધી ભગવાન પ્રગટે અને એમને કરવાનું કામ કરી નાખે ત્યાં સુધી આપણે આ વાત કોઈને કહેવી નહીં. આટલું નક્કી કર્યું. નક્કી કર્યા પછી હવે છૂટા પડે છે. પણ છૂટા પડ્યા પછી શું બને છે? નક્કી કરેલું રહ્યું ન રહ્યું, એમ થયું ન થયું, એ બધી કહાની આવતીકાલે. બોલો સ્વામિનારાયણ ભગવાન. મારા સહજાનંદ પ્રાણ પ્યારા.